વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 12 વિષય એકાઉન્ટ ભાગ 1 ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ વિશે અહીં ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં કેટલા પ્રશ્નો પૂછાય છે અને કેટલા ગુણનું પૂછાય છે તે વિશે આપણે અહીં ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, તો વિભાગ એમાં એક પ્રશ્ન એટલે એક એમસીક્યુ એ ગુણનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ બીમાં કશું હોતું નથી. વિભાગ સીમાં એક પ્રશ્ન હોય છે એટલે એક 3 માર્કનો દાખલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી, ઈ અને એફમાં કશું પૂછાતું નથી. એટલે બોર્ડની એક્ઝામમાં 2 પ્રશ્નો હોય છે અને તેના ટોટલ ગુણ કેટલા હોય છે? 4. એટલે એક એમસીક્યુ અને એક 3 માર્કનો દાખલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરના ગણતરીના સૂત્રો છે એ વિશે આપણે અહીં ચર્ચા કરી અને તમારે યાદ પણ રાખવાના છે. એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો ગણતરીના સૂત્રો. વિદ્યાર્થી મિત્રો, પહેલું સૂત્ર વિદ્યાર્થી મિત્રો, ભાગીદાર અથવા મેનેજરને વેચણી પાત્ર નફાના અમુક ટકા લેખે કમિશન આપવાનું હોય ત્યારે, તો કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100. વિદ્યાર્થી મિત્રો, જો વિદ્યાર્થી મિત્રો સૂત્ર કેટલું સરસ છે, કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100. હવે વિદ્યાર્થી મિત્રો, ઉપરનું એક નંબર કરીને લખ્યું છે એટલું તમારે યાદ રાખવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, ખાલી જ્યારે પણ દાખલામાં એક વખત શબ્દ એટલે કમિશન શબ્દ છે એક જ વખત ઉલ્લેખ થયો હોય ત્યારે, એટલે જ્યારે પણ દાખલામાં કમિશન શબ્દનો ઉલ્લેખ એક જ વખત થયો હોય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરી દાખલો ગણવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી વિદ્યાર્થી મિત્રો, જ્યારે દાખલામાં એક જ કમિશન શબ્દનો ઉપયોગ થયો હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી તમારે જવાબ મેળવવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, બીજું સૂત્ર, ભાગીદાર અથવા મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર અમુક ટકા લેખે કમિશન આપવાનું હોય ત્યારે. વિદ્યાર્થી મિત્રો, તો કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100 પ્લસ કમિશનનો દર. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ દાખલામાં કમિશન શબ્દનો 2 વખત ઉલ્લેખ થયો હોય ત્યારે, કેટલી વખત? 2 વખત ઉલ્લેખ થયો હોય ત્યારે તમારે આ સૂત્ર યુઝ કરવાનું રહેશે. કયું સૂત્ર? કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100 પ્લસ કમિશનનો દર છે ને. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક કમિશન શબ્દનો ઉપયોગ થયો હોય તો કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100, અને 2 કમિશન શબ્દનો ઉપયોગ થયો હોય ત્યારે કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100 પ્લસ કમિશનનો દર. વિદ્યાર્થી મિત્રો યાદ રહેશે ને, એકદમ જ સરળ છે. વિદ્યાર્થી મિત્રો, હવે વિદ્યાર્થી મિત્રો અહીં નોંધ છે, જો કોઈ એક ભાગીદારના નફાપરથી સમગ્ર પેઢીનો નફો મેળવવાનો હોય તો સૂત્ર નંબર 1 વાપરવું ફરજિયાત. એટલે જ્યારે પણ દાખલામાં એક જ ભાગીદારનો નફો આપ્યો હોય અને કમિશન શબ્દનો 2 વખત ઉલ્લેખ થયો હોય ત્યારે ફરજિયાત તમારે સૂત્ર નંબર 1 યુઝ કરવું. આંખો બંધ કરીને સૂત્ર 1 નંબરમાં ઉપયોગમાં લઈ લેવાનું. વિદ્યાર્થી મિત્રો, ફરીથી પેઢીનો આખો નફો શોધવાનો હોય એટલે એક જ ભાગીદારનો નફો આપ્યો હોય એના પરથી સમગ્ર પેઢીનો નફો આપણે શોધવાનો હોય ત્યારે સૂત્ર નંબર 1 વાપરવું. એ ક્યારે વાપરવું આપણે દાખલામાં જોઈશું વિદ્યાર્થી મિત્રો, અને કઈ રીતે વાપરવું એ પણ આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે વિદ્યાર્થી મિત્રો ઉપાડ પરનું વ્યાજ આપણે જોઈશું. ઉપાડ પર વ્યાજ એટલે એન બરાબર આપણે કેટલા, એટલે મુદત કેટલા લેવાની, એ એટલે મુદત કેટલી લેવાની તે. વિદ્યાર્થી મિત્રો, એટલે ઉપાડ પર વ્યાજની ગણતરી વખતે મુદત એટલે એન આપણે કેટલા લેવાના છે એ દાખલામાં દાખલાની રકમ પ્રમાણે લેવાનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો પહેલા નંબરો, ભાગીદાર દર માસની શરૂઆતમાં ઉપાડ કરે ત્યારે, એટલે તમને દાખલામાં જ્યારે પણ એમ કહી દીધું હોય કે ભાગીદાર દર માસની શરૂઆતમાં ઉપાડ કરે છે તો તમારે આ નીચેનું સૂત્ર એટલે એન બરાબર આ રકમ મૂકી દેવાની. એન બરાબર 78/12, એટલે એનની જગ્યાએ તમારે 78/12 લખી દેવાના. વિદ્યાર્થી મિત્રો, એવી રીતે બીજું, ભાગીદાર દર માસની 15મી તારીખે ઉપાડ કરે ત્યારે, કઈ તારીખે? 15મી. દાખલામાં તમને એમ કીધું કે ભાગીદાર દર માસની 15મી તારીખે ઉપાડ કરે છે તો તમારે એન બરાબર 72/
12 મૂકી દેવાના, એનની જગ્યાએ કેટલા મૂકવાના, 72/12. વિદ્યાર્થી મિત્રો આ તમારે યાદ જ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો ત્રીજું, ભાગીદાર દર માસને અંતે ઉપાડ કરે ત્યારે. હવે તમને દાખલામાં એમ કીધું હોય કે ભાગીદાર દર માસની અંતે કરે છે, તો તમારે એન બરાબર કેટલી રકમ લખવાની, 66/12 લખવાનું. એન બરાબર કેટલા આવશે, 66/12. વિદ્યાર્થી મિત્રો એ રીતે ચોથું એટલે છેલ્લું, ભાગીદાર દર 3 માસના અંતે ઉપાડ કરે ત્યારે. એટલે તમને દાખલામાં એમ કહી દીધું હોય કે ભાગીદાર દર 3 માસની અંતે ઉપાડ કરે છે ત્યારે તમારે, ત્યારે તમારે એન બરાબર 18/12 મૂકી દેવાનું. વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો 66/12 પછી 18/12 એ કઈ રીતે આવ્યા, એટલે ચારે ચાર સૂત્રના કઈ રીતે આવ્યા, જો તમારે વિસ્તૃત માહિતી જોઈતી હોય તો મને કમેન્ટ કરજો, અથવા મારો વોટ્સઅપ નંબર તમારી પાસે છે જે મને મેસેજ કરજો, તો તમને એનો અલગથી વિડીયો બનાવી દઈશ. વિદ્યાર્થી મિત્રો એટલે આટલા સૂત્રો તમારે યાદ રાખવાના છે. વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે. વિદ્યાર્થી મિત્રો ઓકે.